ચાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો ડાયરો કેમ છો? બધા મજામાં છો? અને આશા કરું છું કે તમે બધા મજામાં જશો. અને મિત્રો, સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. અને આજની વિડીયોની શરૂઆત મિત્રો આપણે ઘઉંના વાડીમાંથી આપણે કરીએ, કેમ કે આજે મુહૂર્ત કરવાનું છે આપણે ઘઉં વાટવાનું. અને આજે વિડીયોની શરૂઆત ઘઉંમાં જ કરીએ, એટલે ઘઉંને ખોટું ના લાગે કે આપણે એટલા માટે હે ને આપણે વિડીયો ઘઉંમાં ચાલુ કર્યું છે. મિત્રો બોરાય તે જ મસ્ત મજાના ઘણા બધા આજે કર્યા છે. આ બાજુ પેલી બાજુ તો ઢગલી હતી જ તે, ને આ બાજુ નકરા પીડા ઝીણા ઝીણા દેખાય તમને. અંબાજી પીડ્યા છે અહીં, ક્યાં ઓછા હોય કેમ કે અહીંયા ઉપર ડાલ નથી ને, એટલે નથી. પણ અહીં ક્યાં પીડ્યા હોય છે અહીંયા, ત્યાં પાસે નકરા જ પીડ્યા બોરા. બીજા ઘણા બધા બોરા પીડ્યા છે. ચાલો હવે આપણે ગોપીને દાદાને દોવાનું કામકાજ ચાલુ થઈ જાય છે. ને મહેમાન નહીં ત્યાં રોકાણા હતા, એમ કે શેઠું પડતું હતું. હો કે હો, 1 કિલોમીટર આજુબાજુ થાય એ પછી રોક્યા હતા, નતા જવાનું છે આપણે. તો રાત રોકાણા હતા, ગાય ધોઈ નાખી હા ભાઈ, પછી ચા ના સવારનું શિરામણ કરી લઈ. સોનુબેન જો જાગી ગયા. સોનુબેન ને આજ નિશાળ નથી જવાનું કા સોનુબેન? હે ને હરેશભાઈ ને બધા બેઠા છે જોઈ ગયા. મજામાં ને હરેશભાઈ? ઓ વાંધો નહીં, ઢીંગલી ને માથું વળવાનું કામકાજ ચાલે છે. એમાં ઢીંગલી ને જૈનિશ ને બેન કાલ અજાણ્યું પડતું, પછી એક મજા આવી છે રમવાની, બહુ મજા આવી ગઈ કા. કેમ કાલ મિત્રો આવ્યા ને ત્યાં થોડુંક અજાણ્યું લાગતું, પછી ખાનના 6:30 થયા ને, પછી મારી પાસેથી શેટા જતા જ નહીં. મેં આવ્યું કઈ આગા પાછા જઈને મારી પાસે વહી આવતા રમ કા. ઢીંગલી બધાય મંડી ગયા તમા સગડી કરવા ફળિયામાં. ભાઈ બીજો બનાવે છે રોટલા, અહીંયા શાક મૂકી દીધું હે, શાક બને અહીંયા બને છે રોટલા. આમાં તડકો આવે ધોળ ધોળ થાય છે. રજા લેશે હજી રોકાય જવા જ નથી. ના ના ચોક્કસ ચોક્કસ હજી કદાચ જવું છે. તમારે રોકાવું નથી બે ને? હિસકા ખાવા, શેતુડા ખાવા ના પાડે. સોનું સોનું તાર નહી જવું હે? સોનું ઈ કઈ નથી દેવા હરેશભાઈ, ઈ નથી દેવા, ઈ નો દેવાના ભાઈ. એટલા બધા નો હોય દેવાનો. આવજે ચાલો મહેમાન જાય છે મિત્રો ઘરે. કેમ જાવ છો તમે? હે હે નવ્યા સોનો, તમે ક્યાં જાવ છો? જાપે શું છે?
હા પૂરો પૂરો તારને જાવ ગીત પેલા બે ગયું તું પાછું ઉતરી લાડવા ખાવા હોય જોવો તો ચાલો મિત્ર હવે નીન પોળો થઈ જાય ને આજે કરી નાખીએ આપડે ભાવ માં શ્રી ગણેશ મુહૂર્ત કરી નાખીએ વાંચવાનું મારે ટાઈગર આપણે પૂર્યા ભાઈ જો ઉપર છે સિક્યોરિટી ગાર્ડ ઉપર ધાબા ઉપર ઉભો છે સીસીટીવી કેમેરો કોક ને વાળા એટલે બોલે કા જાપે કોક ને વાળી જાય એટલે એલો ટાપે ચાલુ થઈ જાય ભો ભો કેવો બેઠો ઉપર ચાલો હવે ડાયરો બની રહી જો ખાડા ગયા થયા છે અને આપણે અલગ વેરાયટી છે પેલા વાટલી ને લઈને ખરતા બની છે જોકે આ વેરાયટી માં દાણા ખરવા મૂડી જાય છે હવે બે કેરા વાટી ને પાળો કરવાનો છે ને બાય ચા બનાવી છે ચા લેતા આવ્યો ચા પી લઈ ભાવી બધા થાય મજા આવે નઈ કલ બે ચા પી લઈ કાઢેગા ચા પીવે ને ચા ચાય આપડે બપોર નો ફીટ એક થઈ ગયો હે ને એમ કે આપડે ભાજા હતા ને જે પાત્ર કર્યા હતા ત્યાંથી એટલી ઘટકે પોણા એક અડધો વીઘો જેવું થાય એને જાય પાળો કરીએ છીએ એમ કે હવે મંડી ગયા ખરવા ને આ વેરાયટી એવી છે ને ખરવા મંડી જાય દાણા નહીં ગલતે એક પાછો લઈ ને તો અડધી અડધી મુઠ્ઠી દાણા ખરી જાય ભેગા કરીએ છીએ એમ દર્શન ના મમ્મી ને બધા જાય અંશકાન મમ્મી નથી કેમ કે બહાર કામ કે સવાર માં કેતા ને લાડવા ખાવા જવા હવે થોડાક રહ્યા છે 15-20 પાત્ર રહ્યા છે પછી એને બંધ કરી દે કેન્સલ રાખું પછી બપોર પછી ઉલ્યા જાય ને આપણે એ વાટવા એમાં તો દાણા નહીં ખરે કેમ કે એમાં ડુંડી મજબૂત આવે નાની ડુંડી પોલી આવે દાણા તરત ખરી જાય અને આ બપોર પછી વાટી લીધા મજા બતાવું તમને દાણા ઘણા ખરા દાણા ચડી જાય એમાં ભેગ ભેલ લઈ પછી નવા સરથી વિલકે ચાલુ કરશું આપણે બબે તતા પાછા લઈને હેલું જવાનું હા તો હમ એટલે લેવાનું આપડે જયંતિ ભાઈ કાઢી લાજ કાઢી વંશી કઈ લાશ કાઢી એમ નો હોય કેમેરા નો ગ્લાસ ખરાબ થઈ ગયો નીચા પડી ગયા કેમેરા ગ્લાસ
હાલો ડાયરો ઘઉં વાટવા, મારી એક માણા ઓછી થઈ ગયું છે. હા, અમારે ક્રિકેટ ના 100 ખેલાડી ઓછા હતા, એમાં મેન ખેલાડી ચડી ગયો, આઉટ થઈ ગયો. આઉટ બધું ભાંગી ગયું. અને જો મિત્રો, આપડે હને આજે બપોરે પોપટ પાડ્યો છે. આજ 2 વર્ષ પછી આંખે પોપટ પાડ્યો. આજે ખાને પૂરો હેને પૂરું યા 2-3 દિવસ શું છે એ બસ યા સાનો શું દેખાય? તમારા મોઢા કાળા કાળા દેખાય. એને તમારું આ દેખાય છે. શું દેખાય છે? પાટો દેખાય છે. કાકા ને જો પોપટ પાડ્યો એટલે આપડે વાઢવા આવવું પડ્યું, નકર તો ન આવવું પડે. તો કાકા ની 2 થઈને વાઢી નાખે. કાપુર બેન મિત્રો, બપોરે મિત્રો ઘઉં વાઢીને પાથરા ભેગા કરતા હતા ને, છેલ્લો પાથરો રહ્યો તો એ ઘઉંનું આપણે હરાવલો આવે ને, જ્યાં બતાવું તમને ડુંડીના જે વાળ આવે ને, એ ગમે નાખી ઉડીને આવ્યો, ટોપીમાં જ ફેર્યો હોય કે પાથરામાં આંખમાં પડ્યો ને, તો એવું દુખે એવું દુખે ને, જેમ આંખે જ નથી ખુલતી ને, શેડા હેલા જાય નાકમાંથી, આંખમાં પાણી હલી જાય. દવાખાને દવા લઈને આવ્યા, પીપા પાડવાને કીધા, પીપ આપી છે. ને આંખમાં ઓલું હરાવળું ભાગી ગયું હોય ને, તે 2-3 લીટા થઈ ગયા એટલે, અને વિડીયો ના આવે તો ચલાવી લીધો મિત્રો, જેમ કે બધી વિડીયો એડિટિંગ ને થંબનેલ ને બધી આપડા ઉપર છે. હમણાં વિડીયો નહીં આવે કાપોર બેન. હેલો, હવે સુરત દાદા તૈયારીમાં છે, હેલા જઈ ઘરે. સુરત દાદા આખામાં આવી ગયા છે, વંશિકા તો 4 ની દાંત કાઢે છે મારા. લાવ કુતરા જમા ચકડી કરે. કલ્પેશ કિસે આછા કરીને પોપટ પાડ્યો. જો હાલો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મજમાન. આપણે આ 2 દિવસ થી કાલનું ઘઉં વાટવાનું ચાલુ કર્યું. તાજે મોટા ભાઈ હતો, કોરો ખાવાની હોય. હા, કલ્પેશ છે તો ઘઉં વાટવા ન પડે ને, એટલે પોપટ પાડ્યો. અમારે ભેરું એક ઘટી ગયો, અમારે ભેરું ઘટી ગયો, એમાં યુટ્યુબ ફેમિલી આવી જાવ ઘઉં વાટવા. હાલો વાટવામાં, ઘઉં વાટવામાં હું ને કલ્પેશ જ હતા મિત્રો. હું કલ્પેશ અને દર્શન ના મમ્મી વાટવા આવતા હતા. ને ગઈકાલે તો આપણે મોટા ઘરે થી ભાઈ બીની આવ્યા હતા. આજ તો કામ નહીં છે એટલે આજ તો નતા આવ્યા. આજ તો હું ને કલ્પેશ ને ભાઈ બી જતા. એમાં તો મેં પોપટ પાડ્યો, એમાં એક ઘટ્યું. કાલ થાય એમ ખર્યો. બે દાડિયા બીજા કોઈ ગોતી લઈશું. હાજર ફોન કરશું આવે તો. આજ તો સુરત દાદા આત્મી જવાય તો કામ ની ભી ને એમાં પાછો પોપટ પાડ્યો. હરાવવાનું જો આ ઘઉં હરાવવા આવે ને બાકી. સુરત દાદા બસ હવે 10-15 મિનિટમાં આથમી જવાના. અને જો અહીંયા સવારે વાઢ્યા હતા 5:45, 2:45, 3:45. ને પછી છે ને ઓલી બાજુ 8-10 કેરા વાઢ્યા હતા, એના ગઈકાલે વાઢ્યા હતા બપોર પછી. એ પાથરા કઈ બાકી હતા ને, એટલા સવારે બપોર લઈ વાઢ્યા 11 વાગ્યા લગી. આ બધું ભેગું કરી લીધું. તો જો અમારે કિશોરભાઈ, જો મારા હાથનું કિશોરભાઈ બની ગયા વાઢવા. જો
એક ખેલાડી ઘટતા હતા એમાં તો એક ખડી ગયો, કેમેરા ગ્લાસ ખરાબ થઈ ગયો, કેમેરા ગ્લાસ ખરાબ લેન્સ ખરાબ થઈ ગયો, કેમેરાનો લેન્સ ખરાબ થઈ ગયો. હમણાં બે ત્રણ દિવસ રિપેરિંગ થતા કિશોરભાઈ મંડી ગયા વાટવા. કાલ તો વટી જશે લગભગ, એક બે દાળિયા પાસ કરી લઈશું ને લગભગ કાલ જાજુ નહીં રહે, કદાચ ત્રણ ચાર પાંચ કેરા કદાચ રહી જાય તો.